ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, આજના દિવસે આપણે બીજું ચેપ્ટર પૂરું કર્યું અને એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે યામ ભૂમિતિ. આપણા માટે એકદમ નવો શબ્દ છે, પણ આ ચેપ્ટર આખા અભ્યાસક્રમમાં સૌથી સહેલું ચેપ્ટર છે. સૌથી સહેલું ચેપ્ટર છે, ખૂબ જ ઇઝી છે. એની પ્રસ્તાવના જોઈએ. પ્રસ્તાવના અત્યારે મેં નવનીતમાંથી યાદ રાખવામાં કેટલાક મુદ્દા મેં ટીક કર્યા છે, એ આપણે પ્રસ્તાવનામાં સમજવાના છે, જે આપણને ચેપ્ટર સમજવામાં મદદરૂપ થશે. તો શરૂ કરીએ યામ ભૂમિતિ. હવે યામ ભૂમિતિનો હું તમને પ્રાચીન થોડોક ઇતિહાસ કહું તો આ ચેપ્ટર છે ને, કોઈ સ્થળ શોધવા માટે, સ્થળ ખાસ યાદ રાખજો, કોઈ સ્થળ શોધવા માટે, કોઈ પ્રોપર જગ્યા શોધવા માટે આ ચેપ્ટરનો ઉપયોગ થતો. પ્રાચીન સમયની અંદર લોકો છે એ કઈ જગ્યાએ રહે છે, બરાબર, એનું ઘર શોધવા માટે. અત્યારે પણ હાલમાં માનો કે કોઈ શેરી સોસાયટીમાં કેટલા નંબરનું ઘર છે એ શોધવા માટે, આ તમને જેમ જેમ અભ્યાસ કરશો એમ તમને સમજાશે કે ઘર શોધવા માટે કઈ રીતે ઉપયોગમાં લેતા હશે, બરાબર. આમાં ગ્રાફનો ઉપયોગ થશે. તો દરેક વિદ્યાર્થીને એક નમ્ર વિનંતી કે આપણે આ ચેપ્ટરની અંદર દસેક જેવા ગ્રાફ જોશે, કદાચ વધે તોય વાંધો નહીં, બરાબર. પાંચ જોઈએ તો પાંચ આપણે બીજા ચેપ્ટરમાં જોશે, એટલે 10 લાઇનવાળા ગ્રાફ છે એ લઈ લેવા, બરાબર. હજી તો આજે શરૂઆત કરીએ છીએ, હમણાં એક બે દિવસ ગ્રાફની જરૂર નથી, પણ સમય અનુકૂળતાએ ગ્રાફ લઈ લેવાના છે. ગ્રાફની અંદર આ ચેપ્ટર શીખવાનું છે. શરૂ કરીએ. યામ સમતલ. યામ સમતલ એટલે એક પેજ, તમે જે ધારેલું પેજ, એક સપાટી, બરાબર, એનું નામ આપે છે યામ, બરાબર. બાકી યામ છે એ એક ગણિતશાસ્ત્રીના નામ ઉપરથી લીધું છે, બરાબર. અને એના ઉપર આવેલ કોઈ પણ બિંદુનું સ્થાન વર્ણવા માટે આપણને પરસ્પર, બે પરસ્પર લંબ રેખાની જરૂર પડે. તમે આપણે આલેખ દોરીએ ત્યારે બે રેખા દોરીએ છીએ, ખબર છે કઈ કઈ રેખા, રેખાના નામ આવડે છે? એક રેખા એક્સ અને બીજી વાય, બરાબર છે. જે ઊભી રેખા હોય એને વાય એક્સ કહેવાય અને જે આડી રેખા હોય એને એક્સ અક્ષ કહેવાય, બરાબર. તો આમાં એ બે રેખાનો પણ ઉપયોગ થશે. ત્યાર પછી યામ સમતલમાં બિંદુનું સ્થાન વર્ણવાની જે પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે તે મહાન ગણિતશાસ્ત્રી રેન ધ કાર્તેના નામ પરથી કાર્તેજે યામ પદ્ધતિ તરીકે ઓળખાય છે. કોના નામ ઉપરથી આવ્યું? રેન ધ કાર્તે, બરાબર. એણે આની શોધ કરી છે એટલે એને કાર્તેજે યામ પદ્ધતિ કહે છે. આ યામ શબ્દ છે અહીંયાથી આવે છે. કાર્તેજે યામ સમતલ પણ આવશે, સમતલ એટલે સપાટી, પણ એનું નામ છે કાર્તેજે સમતલ. આ ચેપ્ટરમાં એનું નામ છે કાર્તેજે સમતલ. ચાલો આગળ વધીએ. યામ સમતલ. સમતલમાં એક સમક્ષિતિજ, સમક્ષિતિજ એટલે હોરિજેન્ટલ કહેવાય આડી રેખા, અને બીજી શિરોલંબ, જેનું પ્યોર ગુજરાતી નામ શિરોલંબ, જેને ઊભી, એવી બે પરસ્પર રેખા દોરવાની હોય છે. તેમના છેદ બિંદુ એટલે બંને રેખા, માનો કે તમે એક ઊભી રેખા દોરો છો, એક આડી રેખા દોરો છો, બંને જ્યાં ભેગી થાય છે, બંને જ્યાં છેદે છે ત્યાં ઓ, એને ઉગમ બિંદુ કહેવાય. શું કહેવાય? ઉગમ બિંદુ. આપણે ઓ લેતા પણ ત્યાં ખરેખર ઝીરો હોય છે, આ ઝીરો છે, બરાબર. ઉદગમ બિંદુની શરૂઆત હંમેશા ઝીરોથી જ હોય ને, બરાબર. કોઈ પણ વસ્તુની શરૂઆત થાય ત્યારે શરૂઆતમાં શું હોય? ઝીરો હોય. પછી એની શરૂઆત એક બે ત્રણ ડગલા એવી રીતે આગળ વધાય છે. સમક્ષિતિજ રેખાને એક્સ અક્ષ કહે છે, ખાસ યાદ રાખજો. સમક્ષિતિજ એટલે આડી રેખાને એક્સ અક્ષ કહે છે, જ્યારે શિરોલંબ ઊભી રેખાને વાય અક્ષ કહે છે, બરાબર. ત્યાર પછી બંને અક્ષોને, બંને અક્ષો વાય અક્ષ અને એક્સ અક્ષ, પરીક્ષાની અંદર પૂછાય કે બંને અક્ષોને ખાલી જગ્યા કહે છે, તો બંને અક્ષોને શું કહે છે? એનું બહુવચનમાં નામ થાય છે
यामाक्षो कहे वाय। समतल ने याम समतल अथवा तो कार्तिजय समतल अथवा तो एक्स वाई समतल पण कहेवामां आवे छे। त्रण नाम छे, याम समतल, कार्तिजय समतल अने एक्स वाई समतल, बराबर छे। आ त्रण नाममांथी कोई पण नामे आपणे कही शकाय छे। त्यार पछी आगळ वधीए। संख्या रेखा परना बिंदुओ अने वास्तविक संख्याओनो समूह आर वच्चे एक एक संगतता होय छे। हवे ई कई रीते हुं तमने समजावुं। एक आपणे रफकाम करीए, थोड़ुं रफकामनी अंदर आपणे एक्स अने वाई बंने रेखा दोरी। हवे आपणे जे अत्यारे ग्राफ दोरता बराबर, एमां जे ऊभी लाइन छे एक आડી લાઈન દોરીએ છીએ બરાબર, આપણો જ ગ્રાફ દોરીએ છીએ, કાર્તિજય ગ્રાફ દોરતા નથી, કાર્તિજય સમતલ નથી, આપણો ગ્રાફ પોતાનો। પેલી આપણે શું કરતા, વાય, અહીંયા શું લખતા, એક્સ અક્ષ। આ વાય અક્ષ અને એક્સ અક્ષ બંનેને શું કહેવાય, યામ અક્ષો। હવે અહીંયા આપણે લખતા શું લખ્યા, અહીંયા આપણે કોઈ પણ જે માહિતી આપી હોય, માહિતી બરાબર, અહીં માહિતીથી શરૂઆત કરીએ, એક સેમી બરાબર એક, તો એક બે ત્રણ ચાર। હવે આ જે બિંદુ તમે લખ્યા છે એ કેવી સંખ્યા છે, વાસ્તવિક સંખ્યા છે કે નહીં બરાબર, કોઈ પણ સંખ્યા હોય એને વાસ્તવિક સંખ્યા કહેવાય। કદાચ અહીંયા અપૂર્ણાંક વધ, એકના છેદમાં બે, એક બેના સોરી એક પૂર્ણાંક એકના છેદમાં બે, એવી રીતે કદાચ અપૂર્ણાંક હોય તો પણ એને વાસ્તવિક સંખ્યા કહેવાય। તો આ બિંદુ અને સંખ્યા બંને એક સંગતતા છે, બંને એક સંગત છે કે આ બિંદુ તમે એને એક કહો તોય ભલે બરાબર છે, આ બિંદુ છે અને તમે વાસ્તવિક સંખ્યા બે કહો તોય ભલે અને બિંદુ કહો તોય ભલે, આ બે વચ્ચે એક સંગતતા છે। ચાલો આગળ। હવે યાદ રાખજો ખાસ, એક્સ અને વાય બંને પરના પ્રત્યેક બિંદુ સંગત અને અનન્ય વાસ્તવિક સંખ્યા મળે। અનન્ય એટલે અનન્ય, એટલે કે કોઈ પણ સંખ્યા, એમ અનંત સુધી તમે કોઈ પણ સંખ્યા લખી શકો છો, એનું કોઈ માપ નથી। પણ એક ખાસ યાદ રાખવાનું, ક્રમ જાળવી રાખવાનો, તમે જે અંતર રાખો છો એ અંતર જાળવી રાખવાનું છે। મોસ્ટ ઓફ તો આપણે એક સેમીનું જ અંતર આવશે, યામ સમતલમાં એક શાંતિ છે, પ્રમાણ માપ નહીં આવે, બધામાં એકથી ને શરૂઆત થશે। આમાં કેમ મેં એકથી કરી, આડી લાઈનમાં પણ અહીંયા ઝીરો જ હોય એટલે એકથી શરૂઆત થાય, બરાબર છે, હંમેશા એ એક વસ્તુ આમાં આવશે। ત્યાર પછી આપણે જાણીએ છીએ કે સંખ્યા રેખા પર જીરોની જમણી બાજુએ ધન સંખ્યા અને જીરોની ડાબી બાજુએ ઋણ સંખ્યાનું નિરૂપણ થાય છે। આ વસ્તુ તો આપણને ખબર જ છે કે આ સંખ્યા રેખા તમે દોરો તો એની જીરોની તમે જમણી બાજુ કેવી આવશે, પ્લસ એટલે કે ધન સંખ્યા આવશે, અને ડાબી બાજુ કેવી સંખ્યા આવશે, ઋણ સંખ્યા, બરાબર। આ વસ્તુ ભૂલવાની નથી, હજી આપણે આ દોરવાની થશે, આ રેખા છે એ પણ લંબાવવાની થશે, ત્યારે આ કાર્તિજય યામ સમતલ બનશે। અત્યારે તો આપણું સમતલ છે, કાર્તિજય સમતલ નથી। નેક્સ્ટ વિડીયોની અંદર તમને કાર્તિજય સમતલ સમજાવીશ। હવે પછીનું જે લખ્યું છે એ તમને સમતલ ઉપર જ સમજાવીશ, કારણ કે અત્યારે આમાં કાંઈ ખબર નહીં પડે એક્સ ડેશ શું છે અને ઓ એક્સ શું છે ને, બરાબર, એટલે આ હવે નથી સમજાવતો। હવે તમને જે નેક્સ્ટ વિડીયો મોકલીશ એની અંદર આ વસ્તુ સમજાવીશ। વિદ્યાર્થી મિત્રો, આપણી આ પ્રસ્તાવના છે પહેલા પેજની અંદર, હજી આપણે પ્રસ્તાવના જ કન્ટિન્યુ રાખીએ છીએ, પાકા ચોપડાની અંદર આ ચેપ્ટરનું હેડિંગ આપો, પ્રસ્તાવના લખો, અને આ પ્રસ્તાવનાની અંદર એક બે ત્રણ ચાર પાંચ પોઈન્ટ કમ્પ્લીટ સારા અક્ષરે લખવાના છે। આ પોઈન્ટ છે એ તમે અહીંયા સુધી લખશો તો આવશે, બરાબર, અહીંથી આગળ વધવાનું નથી। આ પાંચ પોઈન્ટ વ્યવસ્થિત સારા અક્ષરે પ્રસ્તાવના આજની આ તમને સી ડબલ્યુ વર્ક આપું છું પાકા ચોપડાનું, રેડી, આ તમારું સી ડબલ્યુ છે પાકા ચોપડામાં, વિડીયો સ્ટોપ કરી અને પ્રસ્તાવના છે એ લખવાની છે, જે પોઈન્ટ મેં સમજાવ્યા છે એ જ પોઈન્ટ, અને નેક્સ્ટ વિડીયોની અંદર પણ પ્રસ્તાવના સમજીશું, એટલે સ્વાધ્યાયનું હેડિંગ ના આપતા પ્રસ્તાવના જ કન્ટિન્યુ રાખીશું। આભાર।